ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? આપણે વર્ડ પેટ ચેપ્ટર નંબર 3 ની અંદર અહીંયા પહોંચ્યા હતા ને, ડોક્યુમેન્ટ સેવ કરવો. ચલો પહેલું છે ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ પર ક્લિક કરો, તમને સેવ એઝ ડાયલોગ બોક્સ દેખાશે. હવે જો આ ક્વિક એક્સેસ ટૂલ બાર હતો ને, એના ઉપર આવ્યું ને સેવ, એના ઉપર ક્લિક કરશું એટલે આપણે પહેલી વાર જ્યારે ડોક્યુમેન્ટ સેવ કરીએ એટલે આપણે સેવ એઝ ડાયલોગ બોક્સ ખુલે. વર્ડ પેટ બટન પર એરો પર ક્લિક કરો, તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે. અથવા વર્ડ પેટ બટનના એરો પર ક્લિક કરશો ને એટલે આવું ડ્રોપ ડાઉન મેનુ ખુલશે. એની અંદર આવી રહ્યું સેવ. સેવ પર ક્લિક કરો એટલે તમને સેવ એઝ ડાયલોગ્સ બોક્સ દેખાશે. અને અહીંયા સેવ ઉપર ક્લિક કરીને એટલે આવો ડાયલોગ બોક્સ આવશે, સેવ એઝ આવ્યો જો. અને અહીંયા કને તમે તૈયાર કરેલો ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં સેવ થશે. અને જો અહીંયા કને આ ફાઇલ નેમ ડોક્યુમેન્ટ આવી ગયું ને, આ ફોલ્ડર ડિફોલ્ટ ફોલ્ડર છે. અને તમે કાંઈ પણ નામ ન લખો તો બધા ડોક્યુમેન્ટના નામે સેવ થાય. ફાઇલ નેમ ટેક્સ્ટ બોક્સમાં ડોક્યુમેન્ટ શબ્દ હાઇલાઇટ થયેલો તમને જોવા મળશે, જેના અંતે તમને કર્સર ઝબુકતું જોઈ શકો છો. અને છેલ્લે અહીંયા કને કર્સર આવે એટલે આપણે બગાડીને પણ બીજું નામ લખી શકીએ. ડાયલોગ બોક્સમાં જ્યાં તમે ટાઈપ કરી શકો છો તે જગ્યાને ટેક્સ્ટ બોક્સ કહે છે. અને ડાયલોગ બોક્સમાં આપણે જ્યાં કને અહીંયા કને આ ટાઈપ કરી શક્યા ને આવાળી જગ્યામાં એને ટેક્સ્ટ બોક્સ કહેવાય. જ્યાં ટાઈપ ન કરી શકીએ, પોતે પોતે જ લખેલું હોય એ નહીં, પણ આપણે લખી શકીએ એ ટેક્સ્ટ બોક્સ. ખાલી ટેક્સ્ટ બોક્સમાં જ હંમેશા કર્સરને ઝબુકતું જોઈ શકશો. જે ટેક્સ્ટ બોક્સ હશે ને એમાં જ કર્સર ઝબુકશે, જે પોતાની રીતે લખેલું હશે ને એમાં કર્સર નહીં ઝબકે. બીજું, જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હો તે નામ ટાઈપ કરો. દાખલા તરીકે ડી ટાઈપ કરો, બીડી, તમારે જે નામ પર ટાઈપ કરવું હોય એ નામ તમે અહીંયા કને ટાઈપ કરી શકો છો. એટલે હવે જો સેવ બટન પર, હવે જો ટાઈપ કર્યું એટલે આવી ગયું ને, હવે સેવ બટન પર ક્લિક કરો, સેવ એ ડાયલોગ બોક્સ જતું રહેશે. હવે અહીંયા કને સેવ ઉપર ક્લિક કરશો ને એટલે એ હાલી જશે. અને ટાઇટલ બારમાં જુઓ, હવે પહેલાં અહીંયા જો ડોક્યુમેન્ટ હતું, ડોક્યુમેન્ટ વર્ડપેડ, એની જગ્યાએ તમે જે સેવ કર્યું ને એ અને વર્ડપેડ એમ લખેલું આવશે. જે નામથી તમે ડોક્યુમેન્ટ સેવ કર્યું છે તે નામ ટાઇટલ બારમાં દેખાશે. ટાઇટલ એટલે એનો મતલબ જ એ કે વિશે જે પણ આપણે સેવ કરીએ એ નામ આવી ગયું ને અહીંયા કને. ચલો હવે એના નીચે બધું લખાણ લખેલું હતું. ડોક્યુમેન્ટ પહેલી વાર સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો અને તમને સેવ એઝ ડાયલોગ્સ બોક્સ દેખાશે. જ્યારે આપણે પહેલી વાર સેવ કરીએ ને એટલે સેવ એઝ ડાયલોગ્સ બોક્સ આવશે. અને ડોક્યુમેન્ટમાં થયેલા ફેરફારો સેવ કરવા માટે સેવ બટન પર ક્લિક કરો પણ તમને સેવ એઝ ડાયલોગ્સ બોક્સ દેખાશે નહીં. અને આપણે કાંઈ પણ ફેરફાર કરવો હશે એ જ્યારે આપણે ફેરફાર કરશું તો સેવ એઝ ડાયલોગ્સ બોક્સ નહીં આવે, સેવ આવશે. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. ચલો બીજું છે ડોક્યુમેન્ટ ખોલવું. આગળ હવે ખોલવા માટે આપણે હવે એ સેવ કરી નાખ્યો, હવે આપણને ખોલવું હોય તો કઈ રીતે? તો વર્ડપેડ શરૂ કરો, વર્ડપેડ એરો પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેનુ દેખાશે. હવે આના પર ક્લિક કરશું એટલે વળી પાછું આપણને ડ્રોપડાઉન મેનુ નીચે ખુલશે. હવે રિસેન્ટ ડોક્યુમેન્ટમાં તમે ડોક્યુમેન્ટનું નામ બાકી જોઈ શકશો. ડોક્યુમેન્ટ ખોલવા તે નામ પર ક્લિક કરો. હવે અહીંયા કને ક્લિક કરશો ને અહીંયા કને જો ઓપનમાં ક્લિક કરશો એટલે અહીંયા કને રિસેન્ટ ડોક્યુમેન્ટ બાકી આવશે. ઓપન પર ક્લિક કરો, તમને ઓપન ડાયલોગ બોક્સ દેખાશે, તે સેવ એઝ ડાયલોગ્સ બોક્સ જેવું જ હશે. હવે ઓપન ઉપર ક્લિક કરીને પણ આપણે ખોલી શકીએ છીએ. જો ખુલ્યું ને આયર ઓપન, જમણી બાજુ યાદીમાં તમને ડોક્યુમેન્ટનું નામ ડી જોઈ શકો છો. અને ડોક્યુમેન્ટ ખોલવા માટે તે નામ પર ક્લિક કરો. હવે અહીંયા ક્લિક કરશો ને એટલે પણ ખુલી જશે. ફાઇલ નેમમાં ડોક્યુમેન્ટ નામ ડી ટાઈપ કરો. ડોક્યુમેન્ટ ખોલવા માટે ઓપન બટન પર ક્લિક કરો. મેં કીધું હતું ને ઓપન ઉપર ક્લિક કરવાનું એટલે ખુલી જશે. ડોક્યુમેન્ટ બંધ કરવા ક્લોઝ પર ક્લિક કરો અને પછી વળી પાછું ક્લોઝ ઉપર ક્લિક કરશો એટલે ક્લોઝ થઈ જશે. ચલો હવે આગળ ચોપડીના પેજ નંબર 42 ઉપર તમને આ પ્રશ્ન નંબર 3 છે ને એ હોમવર્કમાં કરવાનો છે. ચલો વર્ડ પેડ બંધ કરવા માટે ક્લોઝ, તમે જ્યાં પણ ટાઈપ કરો છો એ એરિયા ટેક્સ્ટ એરિયા ઉપરથી જોઈને જ લખવાના છે. આ કને ટેક્સ્ટ એરિયામાં ઝબુકતી નાની લીટી એટલે કર્સર, સેવ કરેલ ડોક્યુમેન્ટ ખોલવા માટે ઓપન, અને પસંદ કરેલ ડોક્યુમેન્ટને જમણી બાજુ ખસેડવા માટે અલાઇન ટેક્સ્ટ રાઇટ. રાઇટ એટલે જમણી અને લેફ્ટ એટલે ડાબી. ચલો આ બધા આની અંદર પૂરું કરી લેવાનું છે.